પ્રત્યેક મહિનામાં બે ચાર પર્વો મળશે. બોલો, કાર્તક મહિનાનું પહેલું પર્વ કયું? જ્ઞાન પાંચમ. બહુ સરસ. જ્ઞાન પાંચમ તો ભાઈ ત્રીજું છે, હજી એની પહેલા બે પર્વ આવી જાય. બેસતું વરસ આપણે એને પર્વ માનતા જ નથી ને. આ તો જાણે પરદેશીનું પર્વ છે. હેપી ન્યુ યર. આ નૂતન વર્ષાભિનંદન ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું માટે બેસતું વરસ. અને હજી એથી આગળ આ બેસતું વરસ ક્યારથી મનાવાય? 2500 વર્ષથી ના. બેસતું વરસ જૈન સંઘની અંદર નહીં, પૂરા ભારતમાં 11 લાખ વર્ષથી મનાવવામાં આવે છે. ખબર કોઈને? બેસતા વરસના દિવસે શા માટે તમે લોકો એકબીજાને ભેટો છો? શા માટે ઘરની અંદર મીઠાઈ બને છે? શા માટે ફૂલના તોરણ લગાડવામાં આવે છે? શા માટે નવી ગાડી લેવામાં આવે છે? શા માટે તમારી ગાડીના મોડલને પણ હાર લગાડવામાં આવે? અરે, એક જમાનામાં જયારે ગાડીઓ નથી, વેહિકલ નતા, ત્યારે ગાડાઓ રહેતા, બળદગાડા રહેતા. એ બળદગાડાને સજાવવામાં આવતા હતા, બળદોને સારા કપડાં ઓઢાડવામાં આવતા હતા, વૃક્ષોને પણ ફૂલના હાર ચડાવવામાં આવતા હતા, એકબીજાને ભેટવામાં આવતું હતું, એકબીજાને નવું વર્ષ સાલ મુબારક કહેવામાં આવતું હતું, મીઠાઈઓ મો મીઠું કરવામાં આવતું હતું. આ બધાની પાછળ શું કારણ છે? સાંભળવું છે? આજે નહીં, આ અમાસ સોમવારના દિવસે મળશે. છેક સોમવાર પડતરનો દિવસ છે ને, એ દાડે શું કરવાના? પડ્યા રહેવાના. પડતર છે ને, મેં કાલે નૌકાર વાસનામાં કીધું કે આ પડતરનો દિવસ છે, એમાં કંઈક તમારું મારે ઘડતર કરવું છે. પડતરના દિવસે હું તમને એટલી બધી વાતો કરવાનો છું, તમને એમ લાગશે કે આજે જ ખરેખર દિવાળી આવી ગઈ છે. જોકે પાંચે પાંચ દિવસ દિવાળી લાગશે. ભારતીય જનતા ઉત્સવ પ્રેમી છે. તમે ચાહે શીખના જુઓ, ચાહે હિન્દુઓના જુઓ, ચાહે બુદ્ધના જુઓ, જે જનતા જે પ્રદેશમાં વધારે રહેતી હશે તે પ્રદેશની અંદર ઉત્સવો જોવા મળશે. સાઉથની અંદર દિવાળી અલગ રીતે હોય છે, આંધ્રમાં દિવાળી અલગ રીતે જોવા મળે, એમપી ને યુપીમાં અલગ રીતે જોવા મળશે. દરેક રાજ્યોની પોતાની એક દિવાળી હોય છે, દિવાળીનો મહિમા હોય છે, દિવાળીનો આનંદ હોય છે. જૈન ધર્મમાં કોઈ મહિનો એવો નથી કે જેમાં પર્વ ના આવતું હોય. બેસતું વરસ એ પહેલું પર્વ છે. પછી બીજું પર્વ કયું છે? ભાઈબીજ. વેરી ગુડ. પછી ત્રીજું કયું આવે? જ્ઞાન પાંચમ. ચોથું કયું આવે? ચોમાસી. ચૌદસ. પછી પાંચમું કયું આવે? પૂનમ. પરિવર્તન થાય. મને એક જણે કીધું કે તમને જો બહુ ગમે ને તો ત્યાં જ રહી જજો, હવે પરિવર્તન કરીને જ આવજો. અડધું ચોમાસું તો તમે કરાવી લીધું. કાર્તક મહિનામાં આટલા પર્વ આવે, મક્ષરની અંદર મૌન 11 આવે, પોષ દસમી પોષ મહિનામાં આવે, મહા મહિનામાં સંખેશ્વર આદિ તીર્થોની ધજા આવે, ફાગણ મહિનામાં ફાગણ સુદ 13 છ ગાઉની જાત્રા આવે, ફાગણ સુદ 14 ચોમાસી 14 આવે, ફાગણ વદ 8મના વર્ષી તપની શરૂઆત થાય, ચૈત્રમાં ચૈત્ર મહિનામાં નવપતજીની, વૈશાખમાં શું આવે? અખાત્રીજ. હજી હમણાં તો વર્ષી તપ શરૂ થયો ને, પૂરો થઈ ગયો તમારો તો. ફાગણ વદ 8મે શરૂ કર્યો, વૈશાખ સુદ 30ના અખાત્રીજ આવે, વૈશાખ સુદ 10મના કેવળ જ્ઞાન કલ્યાણક આવે, વૈશાખ સુદ 11 ના શાસનની સ્થાપના. જેઠ મહિનામાં શું આવે? હવે શોધવું પડશે. યસ. કેટલાક ધર્મો પ્રવૃત્તિના ધર્મ છે, કેટલાક ધર્મ નિવૃત્તિના ધર્મ છે. શુભમાં પ્રવૃત્તિ કરવી એ જેમ ધર્મ છે, એમ પાપથી નિવૃત્તિ કરવી એ પણ ધર્મ છે. અને જેઠ મહિનામાં, બોલો બોલો, ક્લ્યુ આપી દીધો. આદરા બેસે એટલે કેરીનો આપણે ધર્મ છે. આખી દુનિયામાં જૈનો સિવાય કોઈ આદરા નક્ષત્ર પછી કેરી વાપરે? એક જૈન વાપરે? ના વાપરે. કોને ખબર? એ તો હવે અહીંયા આવું તો ખબર પડે. હું વિહાર કરતો કરતો ઉદવાડા ગયો તો આગલા દિવસે આદરા બેસી ગયા હતા, અને બીજા દિવસે સવારે સોસાયટીમાં ઓરવા ગયો. બેન મને કહે કે મારા સાહેબ કેરીનો રસ. મેં બેન, આર યુ જૈન? યસ આઈ એમ જૈન.
મેં કહ્યું બેન તમને ખબર નથી આ આદરા બેસી ગયા. મને કે આ કેરી આદરા પેલાની છે, શું રસ્તાઓ કાઢતા હોય છે. એટલે આદરા પેલા લાવેલી કેરી ચાલે, પૂરી ન થાય તો બે પાટી મંગાવીને રાખવાની, ચૂસ્યા જ કરવાની, ચૂસ્યા જ. અને કેટલાક સમજુ હોય છે તો એ બાબા પાછા ઉસ્તાદ હોય.